દર વર્ષે પાર્ટી પ્લોટમાં કલાકારો વચ્ચે ડીજે સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે. જો કે આ વર્ષે નવરાત્રી પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, જેને લઈ સરકારે પણ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જાહેરમાં નવરાત્રી કરવા અને પાર્ટી પ્લોટના આયોજનો ઉપર રોક લગાવી દીધી છે. ત્યારે નવલા નોરતાના બીજા દિવસે જિલ્લા મથક પાલનપુર શહેરના મોટી બજાર વિસ્તારમાં ચામુંડા વિજય યુવક મંડળ દ્વારા જાહેર રસ્તા ઉપર માતાજીની વર્ષોથી થતી પરંપરાગત આરતી કરી હતી અને સ્થાનિક મહિલાઓએ સરકારની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે ગરબાની રમઝટ માણી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાલનપુરવાસીઓએ જણાવ્યું હતું કે સરકારે આ વર્ષે કોરોનાના લીધે ચાચર ચોકમાં ભીડમાં નવરાત્રિ ન યોજવાનો નિર્ણય લીધો છે, જેથી અમે બીજા નવરાત્રે મોટી બજાર ચોકમાં જ માતાજીની આરતી કરી મંદિરમાં ગરબે ઘૂમી મા દુર્ગાના પર્વને મનાવ્યો હતો. અત્યારે હાલમાં નવરાત્રિના પર્વ પૂર્વ તહેવાર નિમિત્તે સર્વે હિન્દુ ભાઈઓને તથા સર્વે પ્રજાને નવરાત્રિ નિમિત્તે શુભકામના. હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે, કોરોના વાયરસના રીતે આ વખતે નવરાત્રિ ખૂબ સાદાઈથી ઉજવી રહેવામાં આવી છે. આ આપણા માટે સારું ન કહેવાય, પરંતુ એક આ મહા બીમારી હોવાથી દરેકનું ધ્યાન રાખી, સોશિયલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરી અને નવરાત્રિનું આયોજન કરેલ છે. નવરાત્રિ આયોજનમાં ફક્ત આરતી અને માતાજીના એક કરવટા નિમિત્તે જે ચાર પાંચ ગરબા લેવામાં આવે છે તે લઈ અમે પૂર્ણાવતિ કરીએ છીએ. ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ કોરોના મહામારી બીમારી જલ્દથી જલ્દ દૂર થઈ જાય અને સર્વ વિશ્વ આ બીમારીથી મુક્ત થાય તેવી માતાજી આગળ અપેક્ષા રાખીએ છીએ. માતાજી સર્વનું કલ્યાણ કરે. આ કોરોના મહામારીના વચ્ચે આપણા ગરબા બંધ છે, પરંતુ અમે અમારા માતાજીની શ્રદ્ધા કરીએ છીએ અને અમારા મોટી બજારના ચામુંડા યુવક મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને ગવર્મેન્ટની ગાઈડલાઈન દ્વારા પણ અમે માસ્કનું પાલન કરીએ છીએ. અને હું માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે આ કોરોના મહામારીથી અમારા આખા વિશ્વને ઉગારે અને આવતી સાલ અમે પાછા એવા જ ગરબા રમીએ જેવા દર વખતે રમતા હતા.